કૃષ્ણ કહે છે એના ભક્તોને જો ના દેખાઉં હું તને તો તારા પ્રતિબિંબમાં મને શોધ છે, જો ના દેખાઉં હું તને તો તારા પ્રતિબિંબમાં મને શોધ છે, કરવો હોય જો તારે મારો આભાસ તારા પડછાયામાં જોજે, જો તારે મને નિરખવો હોય, જો તારે મને નિરખવો હોય તો ઝુકાવીને તારી ડોક તારા હૃદયમાં જોજે, કરવો હોય તારે મારો ભાસ રાખીને હૈયા પર હાથ, રાખીને તારા હૈયા પર હાથ તારા હૃદયના ધબકારામાં મને અનુભવજે, સુખમાં મને યાદ રાખજે, સુખમાં મને યાદ રાખજે, દુઃખમાં મારું સ્મરણ કરજે, છું હું હર હંમેશ તારી સાથે એ વાતને તું યાદ રાખજે, છું હું હર હંમેશ તારી આજુબાજુ આ વાતની તું ગાંઠ રાખજે, આ વાતની તું ગાંઠ રાખજે. નમસ્કાર બંધુઓ, હું છું અંકિતા સોનેજી. આજના આ પાવન દિવસે GTPL ભક્તિની ટીમ પહોંચી છે શ્રીનાથજી ધામ હવેલી મેમનગરમાં સર્વે વૈષ્ણવજનોને એના વહલા ઠાકરના દર્શન કરાવવા માટે. Thank you.
चमक चमके विजल श्याम झूले जमना किनारे किनारे गोपी ने गोवाड़ आजे प्रेम झूलावे श्रावण आव्यो छे मेघने लायो छे फूलोनी परमन वायो वायो छे श्याम झूले जमना किनारे किनारे गोपी ने गोवाड़ आज प्रेम झूलावे फूलो गूंथ्या छे केवा सुंदर हिंडोड़े गोपी गोवाड़ राधे श्याम ने चोड़े श्याम झूले जमना किनारे किनारे गोपी ने गोवाड़ आजे प्रेम झूलावे कदम नी डाड़े झूले सामणियो जोता नाचे छे मन नो मोरा लियो जोता नाचे छे मन नो मोरा लियो श्याम झूले जमना किनारे किनारे गोपी ने गोवाड़ आजे प्रेम झूलावे गोपी ने गोवाड़ आजे प्रेम झूलावे ए सोने सणगार रूड़ा अंगे धर्या छे सखियो चरणों मा दंडवत करे छे वैष्णव चरणों मा दंडवत करे छे
श्याम झूले जमुना किनारे किनारे गोपी ने गोवाड आज प्रेम झुलावे गोपी ने गोवाड आज प्रेम झुलावे हरी रे वन रावन ने कौन जगली मा वालो मारो झूले छे वालो मारो झूले छे झूलता झूलता मारी सामे नजर माड़ी जुवे वालो नजर माड़ी जुवे छे हाला जी तारा हाथ वखाणो के पछी तारा पगला वखाण आवो ने मारा कृष्ण कन्हैया के तमने झूले झूलावो आवो ने मारा कृष्ण कन्हैया के तमने झूले झूला श्रीजी बाबा सहाय करे महाप्रभु जी मेहर कर दुनिया तो लेर करे भक्तो भजन वैष्णव कीर्तन करे गोपियो गुलतान कर ताड़ी मंडल ताड़ी ना जाए खाली वर्ण लव वारी वारी श्रीनाथ धामनी आ बधी फूल मंडल नी सखीओ छे आ बधा एटली बधी सेवा करे छे ने बधा जय श्री कृष्ण ખૂબ ખૂબ આભાર. બહુ જ સુંદર કીર્તન સર્વે વૈષ્ણવોએ જીટીપીએલ ભક્તિના માધ્યમથી આજે સાંભળ્યું અને ઉપરથી સોને પે સુહાગા કહીએ આજે સાવન ભાદોના હિંડોળાના દર્શન આપ સૌએ કર્યા. સાથે સાથે આ મંદિરની એટલે કે આ હવેલીની જેટલી પણ સખીઓ છે જેટલી ઠાકોરજીની વહાલી ગોપીઓ છે એ ગોપીઓએ એમને અનુરૂપ આજના અવસરને અનુરૂપ એક સુંદર કીર્તન આપ સૌને આ ચેનલના માધ્યમથી સંભળાવ્યું. બંધુઓ, આજના દિવસે જીટીપીએલ ભક્તિની ટીમ પહોંચી છે શ્રીનાથજી ધામ હવેલી મેમનગરમાં. મુખિયાજી ભવરલાલ અમારી સાથે છે. એમની સાથે મળીને આપણે જાણીશું આજના સાવન ભાદોના હિંડોળા વિશેનું મહાત્મ્ય. સાથે સાથે એ પણ જાણવાનું છે આપણે કે સેવાનો આજનો જે ક્રમ છે એ શું હતો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ભવરલાલ મુખિયાજી. સાવન ભાદવો, સાવન અને ભાદવો બે વરસાદ ઋતુમાં જ હોય છે અને સાવન અને ભાદવો બે ઋતુ ભેગી થાય એટલે એને સાવન ભાદવો કહેવામાં આવે છે અને ઠાકોરજીનો બહુ સુંદર મનોરથ કરવામાં આવે છે અને વીજળી સાથે મોર પપૈયા બોલતા હોય અને એ રીતે આપણે ઠાકોરજીનો મનોરથ થાય છે અને વ્રજ ભક્તોના ભાવથી બધા ભેગા મળીને આ મનોરથ સિદ્ધ કરવામાં આવે છે અને એ પરંપરા વર્ષોની છે. ઠાકોરજીની પરંપરા વર્ષોની છે કે આપણે દરેક ઉત્સવો બડી ધૂમધામથી મનાવવામાં આવે છે અને સાવન અને ભાદવો પુષ્ટિમાર્ગમાં બહુ જ મોટું મહત્વ છે એનું. આમ રમણીકીય દર્શન થાય છે પબ્લિક વૈષ્ણવોને અને બહુ સુંદર ઠાકોરજીના શિંગાર પણ થાય છે. સાવન ભાદવો આપ જોઈ શકો છો વરસાદ પણ વરે છે, ફૂલના શિંગાર પણ છે, હિંડોળા પણ છે, આખો ઘનઘોર છે અને બાજુમાં ટેપ પણ વાગે છે એની અંદર સીડીમાં મોર એ રીતનું વાગે છે. ગર્જના પણ સાથે મેઘ વરે છે અને પ્રભુ ઝુલાવે છે. એક જોવાનું છે કે આટલા વરસાદને લીધે ફેર બી ભક્તો મંદિરમાં જાય અને ઠાકોરજીને શિંગાર કરે છે અને ઝુલાવે છે અને લાડ લડાવે છે. એ સાવન ભાદવાનું મહત્વ છે. ખૂબ ખૂબ આભાર. બીજો પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે ઘણા હરિભક્તો લાલાને ઘરમાં રાખતા હોય છે, પુષ્ટ કરાવતા હોય છે અથવા તો રમતા ભમતા રાખતા હોય છે. તો મારો પ્રશ્ન તમને એ છે કે ખાસ કરીને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? ઠાકોરજીની સેવામાં ઘણી બધી વસ્તુઓ છે કે આપણે ધ્યાન રાખવું પડે છે. એવું નથી કે એમાં રમતા ઠાકોરજી છે કે આપણે લાવીને ખોખલામાં મૂકી દીધા, એનો કોઈ દેખરેખ નહીં અને કોઈ જારી તમે નથી ભરતા કે મિસ્ત્રી નથી ધરતા તો એનો કોઈ મતલબ નથી. લોકો શું કરે છે આજકાલ દેખાદેખી, પહેલાં એ લાલો લાવ્યો એટલે મારે લાલો લાવવાનો, આવું નહીં કરવાનું. ઠાકોરજીની સેવા થતી હોય તો જ ઠાકોરજીની સેવા કરવાની, ન થાય તો હવેલી છે એના માટે, હવેલી આવો
सेवा करो, दर्शन करो। अच्छा, तमे लालो पधरावो छो, पुष्ट करावो छो घणी वखत, तो तमारे जे तमने गुरुदेव आज्ञा आपे छे, सखड़ी भोगनी आज्ञा आपे, तमारे सखड़ी भोगना ठाकुरजीने जे तमे तमारा घरमां बनावो छो ए ठाकुरजीने धरे अने पछी तमे प्रसाद लो। दूधघरनी सेवानो तमने आज्ञा आपे छे तो दूधघरमां तमे मेवा मिश्री ठाकुरजीने धरावीने तमे लई शको छो। अच्छा, एमां तमने वैष्णवना घरमां एक ज समानी परंपरा छे कि एक ज समा तमे दर्शन करावी शको छो, मंगला श्रृंगार अने राजभोग, राजभोग पछी ठाकुरजीने तमे ओढ़ावी शको छो। अच्छा, तमारे झूला हिंडोला कंई पण उत्सव होय तमे सवारे ज करी शको छो, सांजे तमारे त्यां थता नथी अने करवा पण नहीं जोईए, केम के वैष्णवने एक ज टाइमनी सेवा आपी छे। अने देखो, ठाकुरजीनुं तमे ध्यान नहीं राखो तो पछी कंई मतलब नहीं कि तमे ठाकुरजी पधरावो घरमां। ठाकुरजीनुं तमे ध्यान राखजो, ठाकुरजी तमारुं बधानुं ध्यान राखशे, सर्व जगतनो मालिक छे तो बधानुं तमारुं ध्यान राखशे। अपरस नाना छोकराने तमे शीखवाडो कि हवेली आववुं, सेवा करवी, आ आपणा हिंदू धर्ममां जरूरी छे। ખૂબ ખૂબ આભાર, બહુ જ સુંદર માહિતી મળી છે। સર્વે વૈષ્ણવજનો ખૂબ કૃતાર્થ થયા હશે આ સુંદર માહિતીના બદલમાં। સાથે સાથે મુખિયાજી પાસેથી એક સુંદર વાત જાણવા મળી છે કે લાલાને આપ જેટલા પણ વૈષ્ણવો આપના ઘરમાં ઝૂલાવો છો, આપ સૌએ સવારના આપના લાલાને ઝૂલામાં ઝૂલાવવાના છે। સાથે સાથે એ પણ કે જે લોકોના ઘરમાં રમતા લાલા છે, આપ જલ્દીથી આપના લાલાને પુષ્ટ કરાવીને આપના ગુરુ પાસેથી આજ્ઞા લો અને આપના લાલાની આપ સેવા કરો। દ્વારિકામાં કોઈ પૂછશે તને ઓ કાન્હા કે ગોકુળમાં કોણ હતી એ રાધા, બોલને શું જવાબ આપીશ માધા, બોલને શું જવાબ આપીશ માધા। તારું નામ તો તને યાદ પણ નહોતું, તારું નામ તો તને યાદ પણ નહોતું, તોય રાધાનું નામ હતું તારા હોઠે
અને રાધા રમતી તારા સાતે કોઠે, રાધા વિન વાંસળીના વેણ નહીં વાગે એ પ્રતિજ્ઞા તે સિદ્ધ લીધી માધા, બોલને ગોકુળમાં કોણ હતી એ રાધા, કોઈ પૂછશે તો શું જવાબ આપીશ માધા. કહેવાય છે કે જ્યારથી કૃષ્ણએ ગોકુળ છોડ્યું ને ત્યાર પછી એમને ક્યારેય વાંસળી નથી વગાડી, કારણ કે વાંસળી જ્યારે કાન્હું વગાડે ને કાનુડાની વાંસળી વાગે અને રાધાના પગ કાનુડા સુધી પહોંચી જાય. રાધા બહુ જ વહાલી હતી કાનુડાને, કાનુડાને એમ જ હતું કે જેવી હું વાંસળી વગાડીશ એટલે મારી રાધા મારી પાસે આવશે. પણ કાનુડો તો ગોકુળમાં નહોતો, તો વાંસળી વગાડે અને રાધા કેમની એની પાસે આવે? તો રાધા નહીં તો વાંસળી પણ નહીં, એટલા માટે કાનુડાએ વાંસળી વગાડવાનું છોડી દીધું એની રાધા માટે. કાનુડાએ બહુ જ બધી વસ્તુઓ છોડી છે. આપણી દરેક વસ્તુ આપણી પાસેથી છૂટી જાય ત્યારે આપણે કઈ રીતે જીવવું જોઈએ એ માત્ર ને માત્ર આપણે શ્રી કૃષ્ણ પાસેથી શીખવાની જરૂર છે. આજના આ સુંદર વિચાર સાથે હું અંકિતા સોનીજી હાલ ફિલહાલ મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.